નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠ વિષય ગણિત ચેપ્ટર નંબર માપન આપણે આજે છે એનો અભ્યાસ તો આપણે જોઈએ પહેલા દાખલા નંબર એક તમને એક નળાકાર ટાંકી આપેલ છે નીચે આપેલી કઈ પરિસ્થિતિમાં તમે તેનું પુષ્ઠફળ મેળવશો અને કઈ પરિસ્થિતિમાં તેનું ઘનફળ મેળવશો હવે પુષ્ઠફળ અને ઘનફળ વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ તો પુષ્ઠફળના આપણે આગળ દાખલાઓ જોયા છે કે એની ફરતી બાજુનો ભાગ આપણે શોધવાનો હોય ત્યારે આપણે એનું શું કરવું પડે પુષ્ઠફળ શોધવું પડે અને અહીંયા આપણને ઘન આકાર આપેલા છે એટલે શું થશે નળાકાર કીધું છે નળાકાર છે એ એક ઘન આકાર થયો તો એના એટલે કે થ્રીડી આકાર થયો તો એનું ક્ષેત્રફળ અને પૃષ્ઠફળ તો ઘન આકાર હોય તો એમાં પુષ્ઠફળ અને ઘનફળ આવશે એમાં ક્ષેત્રફળ આવશે નહીં તો આપણે એની અંદરની વસ્તુ જે હોય એટલે કે કોઈ નળાકાર હોય એની અંદર આપણે પાણી ભર્યું હોય કે દૂધ ભર્યું હોય કેટલું દૂધ ભરાશે કેટલું પાણી સમાશે એવું શોધવું હોય કે એના અંદરના ભાગમાં શોધવું પડે તો અંદરનો ભાગ જયારે શોધવાનો હોય કે એની અંદર વસ્તુ ભરેલી છે એ કેટલી છે એ કેવી કેટલા માપની છે કેટલું કેટલું સમાશે એ આપણે શોધવું હોય ત્યારે એનું આપણે ઘનફળ શોધવું પડે અને ફરતી બાજુનો ભાગ છે કલર લગાવવો છે કે એવું કંઈ હોય ત્યારે આપણે એનું શું કરવું પડશે તો કે ત્યારે આપણે એનું પૃષ્ઠફળ શોધવું પડશે તો હવે આપણે થોડીક પરિસ્થિતિ જોઈએ એટલે તમને વધારે ખ્યાલ આવે તો અહીંયા આપણે પહેલી પરિસ્થિતિ આપેલી છે કે નળાકાર ટાંકીમાં કેટલું પાણી રાખી શકાશે તે નક્કી કરવા માટે એ નક્કી કરવા માટે શું કરવું પડે પાણી તો અંદર ભરાય તો એના માટે શું કરવું પડે તો કે ઘનફળ શોધવું પડે તો આપણે લખશું કેટલું પાણી રાખી શકાશે તે નક્કી કરવા માટે નળાકાર ટાંકીનું ઘનફળ મેળવીશું ત્યાર પછી બીજી પરિસ્થિતિ શું છે કે નળાકાર ટાંકીને પ્લાસ્ટર કરવા માટે જરૂરી સિમેન્ટની થેલીઓની સંખ્યા જાણવા પ્લાસ્ટર તો કે અંદર પણ થાય અને બહાર પણ થાય પણ એને આપણે શું કરવાનું છે એની દિવાલમાં પ્લાસ્ટર આપણે કરવાનું થાય તો એના માટે એનું ફરતી બાજુનું માપ આપણે શોધવાનું થશે અંદર કરીએ તો અંદર પણ એની ફરતી બાજુનું જ માપ શોધવાનું થશે કે એમાં કેટલી સિમેન્ટનો કે આપણે થર તમારો નથી અહીંયા તો જગ્યા તો રાખવી જ પડશે એટલા માટે એને ફરતી બાજુનું માપ શોધવું પડે તો એના માટે શું કરવું પડશે તો કે એના માટે પુષ્ઠ ફળ શોધવું પડે તો આપણે લખીએ કે નાળાકાર ટાંકીને પ્લાસ્ટર કરવા માટે જરૂરી સિમેન્ટની થેલીઓની સંખ્યા જાણવા માટે નળાકાર ટાંકીનું પછી નળાકાર ટાંકીમાં ભરેલા પાણીથી પાણીની કેટલી નાની ટાંકીઓ ભરાશે તેની સંખ્યા જાણવા તો કે પાણી જ ભરવાનું છે તો જ્યારે એવું કોઈ અંદર વસ્તુ ભરવાની હોય ત્યારે એટલું જ રાખવાનું કે જ્યારે અંદર વસ્તુ ભરવાનું હોય કોઈ ઘન આકારમાં ત્યારે આપણે એનું ઘનફળ શોધવાનું તો અહીંયા પણ શું કરવું પડશે ઘનફળ મેળવવું પડશે તો આપણે લખીએ કે નળાકાર ટાંકીમાં ભરેલા પાણીથી પાણીની કેટલી નાની ટાંકીઓ ભરાશે તેની સંખ્યા જાણવા નળાકાર ટાંકીનું ઘનફળ મેળવીશું મેળવી શું તમને ખ્યાલ આવી ગયો છે પુષ્પફળ અને ઘનફળમાં તો હવે જોઈએ દાખલા નંબર બે નળાકાર એ નો વ્યાસ સાત સેમી અને ઊંચાઈ ચૌદ સેમી છે નળાકાર બી નો વ્યાસ ચૌદ સેમી અને ઊંચાઈ સાત સેમી છે ગણતરી કર્યા વગર તમે કહી શકશો કે ઉપરના બે નળાકાર માંથી કોનું ઘનફળ વધારે હશે બંને નળાકારનું ઘનફળ મેળવી તમારા જવાબને ચકાસો આ ઉપરાંત એ પણ ચકાસો કે વધુ ઘનફળ ધરાવતા નળાકારનું પુષ્ઠફળ પણ વધારે છે તો અહીંયા આપણે ખ્યાલ આવી જવો જોઈએ કે આપણે બંને વસ્તુ શોધવાની છેલ્લું જોવું શું કીધું છે ઘનફળ ધરાવતા નળાકાનું પુષ્ઠફળ પણ વધારે છે એટલે કે આપણે જે બંને આકાર આપેલા છે એનું બંનેનું ઘનફળ પણ શોધવું પડશે અને બંનેનું પુષ્ઠફળ પણ શોધવું પડશે ત્યાર પહેલા આપણે એક પ્રશ્ન છે કે ગણતરી કર્યા વગર તમે કહી શકશો કે ઉપરના બંને નાળાકાર કોનું ઘનફળ વધારે હશે તો આપણે સીધું જ અહીંયા આકૃતિ જોઈએ અને આપણે એ કહી દઈએ આ એક આકૃતિ ના બી તો હજુ એ ની અંદર અને બી ની અંદર તો એ ની અંદર વ્યાસ આપેલો છે પાણી વધારે ભરી શકાશે એટલે કે આનું જે ઘનફળ છે એ કેવું હશે વધારે હશે તો આપણે લખીએ કે બે નળાકારમાં જોતા જણાય છે કે નળાકાર એ ની ત્રિજ્યા કરતા નળાકાર બી ની ત્રિજ્યા બે ગણી છે એટલે કે અહીંયા આપણે વ્યાસ આપેલો છે તો તો વ્યાસ ભાગ્યા કરી મળે બંનેમાં એ જ થશે કારણ કે અહીંયા સાત વ્યાસ છે તો અહીંયા ચૌદ સેમી છે એટલે અહીંયા વ્યાસ લખો તો પણ ચાલે અને ત્રીજા લખો તો પણ ચાલે તો ત્રીજા કેવું છે બે ગણી છે તેથી નળાકાર બી નું ઘનફળ અને નળાકાર એના ઘનફળ કરતા વધારે હશે એટલે કે આનું ઘનફળ કેવું હશે વધારે છે તો એ પહેલા આપણે લખી નાખીએ અને ત્યાર પછી આપણે જે શોધવાનું કહ્યું છે કે નળાકારનું ઘનફળ આપણે શોધવાનું તો પહેલા એ માટે આપણે બંને શોધશું એટલે કે નળાકાર એનું ઘનફળ અને નળાકાર બી નું ઘનફળ શોધીએ અને પછી નળાકાર એનું પુષ્ઠફળ અને નળાકાર બી નું પુષ્પફળ શોધશું એટલે આપણને ખ્યાલ આવે કે જેનું ઘનફળ વધારે છે એનું પુષ્ઠફળ પણ વધારે જ છે કે ઓછું છે એ આપણે ચકાસીએ ઓકે તો પેલા આપણે લખીએ કે નળાકાર બી નું ઘનફળ એ નળાકાર એના ઘનફળ કરતા વધારે હોય કારણ કે એની ત્રિજ્યા કેવી છે વધારે છે તો હવે આપણે નળાકાર એનું ઘનફળ શોધવાનું છે તો નળાકાર એનું ઘનફળનું સૂત્ર આપણને ખબર છે કે પાય આર સ્ક્વેર એચ તો હવે એના માટે શું કરશું તો કે એના માટે પાય આર સ્કવેર એચ છે તો એમાં આર અને એચ શોધો કેટલી તો કે સેમી અને આર આપણે શોધવાનું એટલે શું કે ત્રિજ્યા ત્રિજ્યા એટલે શું તો કે વ્યાસ ભાગ્યા બે તો અહીંયા વ્યાસ આપ્યો છે એના ભાગ્યા બે કરશો એટલે આપણને ત્રિજ્યા મળશે તો આપણે લખીએ કે નળાકારની ત્રિજ્યા આર બરાબર વ્યાસ ભાગ્યા બે બરાબર વ્યાસ સાત ભાગ્યા બે સેમી અને ઊંચાઈ કેટલી છે તો કે એચ બરાબર ચૌદ સેમી તો નળાકાર એનું ઘનફળ કેલું હતું કે પાય આર સ્ક્વેર એચ પાય એટલે બાવીસના છેદમાં સાત ગુણ્યા કિંમત આપણે બધે બાવીસના છેદમાં સાત જ લેશું એટલે એની કિંમત ક્યાંય લખી ન હોય પણ આપણે બાવીસના છેદમાં સાત લેવાની ગુણ્યા આર એટલે સાતના છેદમાં બે પણ આરનો વર્ગ છે એટલે આરનો વર્ગ એટલે કે આર ગુણ્યા આર એટલે આર કેટલી વખત બે વખત એટલે આરની કિંમત આપણે બે વખત લખશું એટલે કે સાતના છેદમાં બે ગુણ્યા સાતના એચ એટલે ચૌદ તો અહીંયા જો છેદ ઉડાડો તો સાત સાત ઉડી જશે અહીંયા સાત દુ ચૌદ થઈ જશે અને અહીંયા અગિયાર દૂ બાવીસ થઈ જશે તો અગિયાર ગુણ્યા સાત ગુણ્યા સાત વચ્ચે તો અગિયાર સત્તા સત્યો સત્યોતેર ગુણ્યા સાત એટલે પાંચસો સેમી ઘન હવે ખાસ ધ્યાન રાખજો પૃષ્ઠફળમાં આપણે શું લખતા હતા સેમી સ્ક્વેર કે મીટર સ્કવેર જ્યારે ઘન ફળ આવશે ત્યારે એનો ઘન આવશે પુષ્ઠફળ અને છેત્રફળની અંદર સ્કવેર આવશે જયારે ઘનફળ શોધો ન હશે ત્યારે એનો શું આવશે ઘન આવશે એટલે કે સેમી ઘન એટલે કે સેમીની ત્રણ ઘાત એવી રીતના થશે એટલે કે ખાસ ધ્યાન રાખજો કે તમારે એકમ જયારે લખવાનો થયા ત્યારે પુષ્ઠફળ અને છેત્રફળમાં વર્ગ આવશે એટલે કે સ્કવેર આવશે અને ઘનફળની અંદર ઘન આવશે હવે એનું આપણે ઘનફળ શોધું હવે બી નું શોધી કે નળાકાર બી નું ઘનફળ એટલે કે નળાકારની ત્રિજ્યા સાત સેમી બી માટે હવે નળાકાર બી નું ઘન ફળ સૂત્ર તો એ જ રહેશે ઘન ફળનું તો નળાકાર બી નું ઘન બરાબર પાય આર સ્કવેર એચ બાવીસ ના સાત આર એટલે સાત છે તો સાત નો વર્ગ ગુણ્યા સાત એટલે આરનો વર્ગ એટલે સાત ગુણ્યા સાત અહીંયા લખો તો પણ ચાલે આપણે આગળ આગળ જેમ કર્યું એવી રીતના અથવા તો આમ કરો કે એની કિંમત છે એનો કરો પછી નીચે કરવું પડે તમારે તો એક સ્ટેપ વધી જશે એટલે કે સાત નો વર્ગ એટલે કે સાત ગુણ્યા સાત અને પાછા ગુણ્યા સાત એક સાત ઉડી જશે શું વધુ તો કે બાવીસ ગુણ્યા સાત ગુણ્યા સાત એટલે કે બાવીસ ગુણ્યા સાત ગુણ્યા સાત આ ત્રણેય નો ગુણાકાર કરે એટલે આપણે જવાબ મળશે એક હજાર અઠ્યોતેર સેમી ઘન હવે જોજો ખાસ નળાકાર એનું ઘન પણ કેટલું પાંચસો ને ઓગણચાલીસ નળાકાર બી નું ઘનફળ કેટલું એક હજાર ને આનું ઘનફળ કેવું મળ્યું વધારે હવે બંનેના પુષ્ઠ શોધીએ આ તમે યાદ રાખજો પાંચસો ઓગણચાલીસ કરતા એકસો ને અઠ્યોતેર કેવા થશે વધારે એટલે કે બી નું ઘનફળ કેવું મળ્યું વધારે એટલું યાદ રાખવાનું છે હવે જોઈએ નળાકાર એ નું પુષ્ઠફળ તો પુષ્ઠફળનું સૂત્ર શું છે તો કે ટુ પાય આર કાઉન્સમાં આર પ્લસ એચ તો નળાકાર એનું પૃષ્ઠફળ બરાબર ત્રિજ્યા શોધવું પડશે તો નળા આર બરાબર સાતના છેદમાં બે સેમી અને આપણે આગળ લખી અને પૃષ્ઠફળ બરાબર ટુ પાય આર કાઉસમાં આર પ્લસ એચ ટુ ગુણ્યા પાય એટલે બાવીસ ના છેદમાં સાત ગુણ્યા આર એટલે ત્રિજ્યા સાતના છેદમાં બે આર એટલે પાસે ત્રીજા એટલે સાતના છેદમાં બે વત્તા ચૌદ હવે અહીંયા જુઓ તો સાત સાત શું થશે ઉડી જશે અને અહીંયા બે બે ઉડી જશે શું હોય તો બાવીસ હવે અહીંયા સરવાળો છે એટલે અહીંયા પણ છેદ કેવો હોવો જોઈએ બે તો અહીંયા બે વડે ગુણીએ તો ઉપર પણ બે વડે ગુણવા પડે એટલે કે ચૌદ અઠ્યાવીસ વધતા સાત એટલે પાંત્રીસ અને છેદમાં બે બંને છેદમાં બે હવે અહીંયા જો અહીંયા બે છે અહીંયા આના ભાગ પાડીએ કે પાંત્રીસ તો અગિયાર ગુણ્યા પાંત્રીસ તો શું થશે ત્રણસો ને પંચ્યાસી સેમી સ્ક્વેર અહીંયા શું શોધીએ છીએ પુષ્ઠફળ તો એકમ શું આવશે સેમી સ્ક્વેર હવે નળાકાર એનો પુષ્ઠફળ આપણે કેટલું મળ્યું ત્રણસો ને પંચ્યાસી હવે બી નું શોધીએ એટલે આપણને ખબર પડે કે કોનું પૃષ્ઠફળ વધારે છે તો હવે આપણે શોધીએ કે નળાકાર બી નું પૃષ્ઠફળ તો નળાકાર બી નું પૃષ્ઠફળ એની ઊંચાઈ ત્રિજ્યા અને ઊંચાઈ લખના નાખીએ કે નળાકારની ની ત્રિજ્યા r બરાબર સાત સેમી અને ઊંચાઈ સાત સેમી તો નળાકાર બી નું પૃષ્ઠફળ બરાબર ટુ પાય આર કૌંસમાં આર પ્લસ એચ બે ગુણ્યા પાય એટલે બાવીસ ના સાત ત્રિજ્યા આર એટલે સાત અને ત્રિજ્યા આર એટલે સાત અને ઊંચાઈ સાત એટલે કે સાત વત્તા સાત અહીંયા જુઓ સાત સાત ઉડીએ ગુણ્યા બાવીસ એટલે ચુમ્માલીસ અને સાત વત્તા સાત એટલે ચૌદ ગુણ્યા ચૌદ એટલે છસો ને સોળ સેમી સ્કવેર પુષ્ઠફળ છે એટલે શું આવશે સેમી સ્ક્વેર આપણે નળાકાર એનું પુષ્ઠફળ કેટલું મળ્યું હતું તો કે ત્રણસો ને પંચ્યાસી તો અહીંયા કેવું છે છસો સોળ એના કરતા વધારે તો આપણે આમ લખી શકીએ કે આમ વધુ ગનફળ ધરાવતા નળાકાર બી નું પૃષ્ઠફળ પણ વધારે છે આપણે હમણાં જોયું હતું નળાકાર એ અને નળાકાર બી નું ઘનફળ જે જોયું હતું એમાં નળાકાર એ ના ઘનફળ કરતા નળાકાર બી નું ઘનફળ કેવું આવ્યું તો વધારે પછી આપણે શું કર્યું બંનેના પુષ્ઠફળ શોધ્યા તો બંનેના પુષ્ઠફળમાં પણ આપણને નળાકાર બી નું પુષ્ઠફળ કેવું મળે છે વધારે છે તેથી આપણે છેલ્લે લખી શકીએ કે આમ વધુ ઘનફળ ધરાવતા નળાકાર બી નું પુષ્ઠફળ પણ વધારે છે તો અહીંયા થોડોક દાખલો લાંબો છે પણ એટલો અઘરો નથી સાવ સહેલો દાખલો છે પણ આપણને સૂત્ર આવડતા હોવા જોઈએ તો આપણે સરળતાથી કરી શકીએ ત્યાર પછી એક નાનો દાખલો છે એ પણ સાથે લઈ લઈએ દાખલા નંબર ત્રણ એક લમઘનના આધારનું ક્ષેત્રફળ એકસો એસી સેમી સ્ક્વેર છે અને તેનું ઘનફળ નવસો સેમી ઘન છે તો તે લમઘનની ઊંચાઈ શોધો હવે અહીંયા આપણને આધારનું ક્ષેત્રફળ લમઘનના આધારનું ક્ષેત્રફળ આપણને અહીંયા આપેલું છે ઓકે શું ના નીચેનો ભાગ લંબઘનનો નીચેનો ભાગ કેવો હોય તો કે ઈ લંબ ચોરસ હોય કારણ કે આકાર કેવો છે લમઘન છે એટલે એનું તળિયું છે આધાર એનો ભાગ કેવો થશે લંબ ચોરસ તો એ લંબચોરસનું નું છેત્રફળ આપણને આપ્યું છે એકસો એટલે કે

તો અહીંયા આપણને આપેલું છે ક્ષેત્રફળ લંબાઈ કેટલું આધારનું ક્ષેત્રફળ તો આપણે સીધું જ લખ નાખીએ કે આધારનું ક્ષેત્રફળ એટલે એલ અને બી નો ગુણાકાર એટલે કે એનું લંબચોરસનું ક્ષેત્રફળ આપણને સીધું આપેલું છે એ આપણે આધારનું ક્ષેત્રફળ તરીકે લઈશું અને એચ જે આપણે શોધવાનું એટલે ગુણ્યા એચ તો એચ ને એમને મૂકશું એટલે કે આધારનું ક્ષેત્રફળ ગુણ્યા ઉંચાઈ ગણફળ કેટલો નવસો તો એની જગ્યા મૂકીએ નવસો બરાબર આધાનું ક્ષેત્રફળ કેટલું તો કે એકસો એસી ગુણ્યા એચ ગુણાકારમાં છે એટલે આ બાજુ આવશે તો ક્યાં આવશે ભાગાકારમાં તો નવસો ભાગ્યા એકસો એસી બરાબર એચ એક એક જીરો ઉડી ગયા અઢાર પંચા નેવું તો અહીંયા આપણે જવાબ શું મળશે પાંચ સેમી બરાબર ઊંચાઈ જે આપણે શું કરવાનું હતું શોધવાનું હતું જે આપણને અહીંયા મળે છે તો આપણે છેલ્લે લખશું કે લમગનની ઊંચાઈ પાંચ સેમી છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે અહીંયા દાખલા નંબર ત્રણ સુધી રાખીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર આપણે આગળના જે દાખલાઓ છે એનો અભ્યાસ કરશું ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર થેન્ક યુ આભાર